યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદને લઈને જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. રસ્તાઓ જ્યારે બેટમાં ફેરવાયા છે, રસ્તા ઉપર વરસાદી પાણી છે, આ પાણી લોકોના ઘરમાં પણ ઘૂસ્યા છે. ત્યારે મોડી રાત્રે ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે. દ્વારકાના જે રહેણાંક વિસ્તારો છે તેમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે આપ જોઈ રહ્યા છો. અહીં ચેટી છે, આ ઉપરાંત અહીં માલ સામાન છે તે વેરવિખેર થયો છે. ઘરની અંદર જ કયા પ્રકારની પરિસ્થિતિ છે તે દેખાડવાનો પ્રયત્ન કરીશું. મારા કેમેરા સહયોગી દીપકને કહીશ, અહીં રસોડાની અંદર જે પ્રકારે સ્થાનિક છે તે સ્થાનિક હાલ કાદવ કિચનનું જે સામ્રાજ્ય છે તે સામ્રાજ્ય જામ્યું હોય તેને સાફસૂફ કરી રહ્યા છે. જે કિચનનો માલ સામાન છે, અહીં રેફ્રિજરેટર છે તે પણ હાલ પડી ચૂક્યું છે. જે હાલ જે સ્થાનિક છે તે હાલ સમૂહ સરખું કરી રહ્યા છે, કારણ કે રસોડાની અંદર પણ વેરવિખેર જોઈ શકાય છે. જે પ્રકારે વરસાદી તારાજીના દ્રશ્યો છે તે અહીં સામે આવ્યા છે. ઘરની અંદર જે રસોડામાં માલ સામાન રાખ્યો હોય ત્યાં પણ નીચે કાદવ કીચડ અહીં જોવા મળી રહ્યો છે. સ્થાનિકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારે વરસાદ છે તે આફતનો વરસાદ પડ્યો છે. શું કહેશો, દ્વારકામાં કેવી પરિસ્થિતિ, ક્યારથી વરસાદ હતો અને અત્યારે ઘરની અંદર શું છે? ભારે વરસાદ, બહુ આપણે ફ્રીજ ને બધું પાણીમાં ડૂબી ગયા, સોફા બોફા બધું ડૂબી ગયું છે અને બહુ નુકસાની આવી છે. એવું સ્થાનિકનું કહેવું છે. યાત્રાધામ દ્વારકામાં જે વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા લોકોના ઘરમાં ફરી વળ્યા છે અને આ પાણીને લઈને ઘર વખરીમાં પણ નુકસાન જોવા મળ્યું છે. કેમેરામેન દીપક જોશી સાથે કિંજલકાર સરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા.